અમીરગઢ અને રાજસ્થાનના ચોરો પકડાયા. ગેરકાયદેસર હથિયાર સાથે આબુ રોડ વિસ્તારમાં આતંકનો શિકાર બનેલી ગેંગના વડા અને ત્રણ સાથી આરોપીઓની ધરપકડ. સિરોહી અને પાડોશી રાજ્ય ગુજરાતમાં ચોરી, રોકડ, રકમ લૂંટની 26 ઘટનાઓ અંજામ આપવાનું સામે આવ્યું છે. આબુ રોડ, રિકો અને સદર પોલીસ મથકે આ વિસ્તારમાં થતી લૂંટ અને ચોરીની ઘટનામાં ગેંગનો માસ્ટર માઇન્ડ અને તેના ત્રણ સાથીઓને ગેરકાયદેસર હથિયાર સાથે ધરપકડ કરી હતી. અત્યાર સુધી ગેંગના 8 સભ્યોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ આ ગેંગમાં સામેલ અન્ય સભ્યોની સક્રિય શોધ કરી રહી છે. પકડાયેલા તમામ પોલીસ મથકો રિકો અને સદર વિસ્તારના રહેવાસી છે. એસપી હિંમત અભિલાષે જણાવ્યું હતું કે 2 મેના રોજ 2 બાઇક ઉપર આવેલા 8 બદમાશોએ સિયાવા બસ સ્ટેન્ડ પર એ ફ્રેન્ડ ઓપરેટરને માર માર્યો હતો અને પૈસા ન મળતા તેના મોબાઈલ પર લૂંટ ચલાવી હતી અને પથ્થરમારો કર્યો હતો. તે પછી રાત્રે આબુ રોડ સત્તર વિસ્તારમાં પોલીસ સ્ટેશન અને વન વિભાગના કર્મચારીઓએ માર માર્યો હતો અને બાઇક લૂંટી લીધી હતી. આ ઘટનાને ગંભીરતાથી લેતા એસએચઓ રિકો રાણાસિંહ, થાણા અધિકારી સદર દેવીસિંહની આગેવાની હેઠળ અધિકારી માઉન્ટ આબુના પ્રવીણકુમારની દેખરેખમાં ટીમો બનાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે 13 મેના રોજ રચાયેલી ટીમ ચોરેલા 5 બાઇક સાથે 4 આરોપી બસંતકુમાર ઘરાસિયા, પ્રભુરામ ઘરાસિયા, મનારામ ઘરાસિયા અને નાથુ ઉર્ફે નાથિયા ઘરાસિયાની અટકાયત કરી હતી. પૂછપરછ બાદ શનિવારે આ ગેંગના વડા ગોવારામ પબુતારામ ઘરાસિયાને દેશી રિવોલ્વર અને અન્ય 3 રમેશકુમાર લસરામ ઘરાસિયા, દિનેશકુમાર સિંગરામ ઘરાસિયા અને ધર્મરામ સોમરામની ધરપકડ કરવામાં આવી હતી. ઘરાસિયા પકડાયેલા આરોપીઓએ પૂછપરછમાં પોલીસ સ્ટેશન આબુ રોડ, રિકો શહેર, સદર અંબાજી અને અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે 26 લૂંટ અને ચોરીની ઘટનાઓ કબૂલાત કરી છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ. આબુ રોડ રિકો થાના પોલીસ એવમ આબુ રોડ સદર થાના પોલીસને બડી સફળતા હાસિલ કરતે હુએ એક બડી ગેંગ કો દસ્તયાબ કિયા ગયા હૈ. ગેંગ કા મુખ્ય સરગના ગોવા ઘરાસિયા, ઉસકે કબજે સે એક રિવોલ્વર બરામદ કી ગઈ હૈ. ઉસકે ખિલાફ મુકદમા દર્જ કિયા ગયા હૈ. શેષ ગેંગ કે 6 સદસ્ય ઓર હૈ, ઉનકો ભી પોલીસને ગ્રફ્તાર કિયા ગયા હૈ. પૂરી ગેંગ ને અબ તક 26 વારદાતે કરના સ્વીકાર કિયા ગયા હૈ. ઉનકે ખિલાફ સખ્ત સે સખ્ત કાર્રવાઈ કી જા રહી હૈ.